મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. નખત્રાણાની બજારોમાં નદીઓ વહેતી જોવા મળી. જાણે બજારમાં કોઈ નદી વહેતી હોય એવા ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે કચ્છના નખત્રાણાના. અહીં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે અહીંના બજારો દરિયો બની ગયા. નખત્રાણાની બજારોમાં પાણી એવું તોફાની ચડ્યું કે બજારમાં પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદ બાદ નખત્રાણા અંદરથી પસાર થતા વોકડામાં ભારે પૂર આવ્યું. આ પૂરના પાણી નખત્રાણાના બજારોમાં ઘૂસી જતા બજારમાં જાણે કોઈ નદી વહેતી હોય એવી રીતે પાણી વહેતા થયા. પાણીનો પ્રવાહ એટલો હતો કે તેની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું. વેપારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા. લોકો જીવ બચાવવા ઉપરના માળે ચડી ગયા. કોઈએ સીડી પર સહારો લીધો. પ્રચંડ પૂરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા. નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર પણ પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો. લગભગ 5 કલાક સુધી માર્ગ બંધ રહ્યો. માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા. ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડથી દૂર કર્યા. નખત્રાણાની આસપાસ પણ ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની. નખત્રાણા લખપત રોડ પર નદીના પાણી ફરી વળ્યા. મથલ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો. આ બાજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તો કચ્છના અબડાસા તાલુકાના બારા ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું. ધોધમાર વરસાદ બાદ રણ પ્રદેશ કચ્છમાં રેલમછેલ થઈ અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો. 40 થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે મીઠી ડેમ. કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. મીઠી ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. માંડવી અને મુંદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે. મુંદ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા. એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ. એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે. ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે. સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો. પશુપાલકની એક બે નહીં 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ છે. તો જૂનાગઢના બામણાસા ગેડમાં પૂરે મચાવી છે તબાહી. ઓજતના પાડામાં ગાબડું પડતા ખેતરો બન્યા દરિયા. કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ, દરિયો બની ગયેલા ખેતરો, અડધા ડૂબેલા આંબાના બગીચા, વૃક્ષની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો. જળ તબાહીના આ દ્રશ્યો છે જૂનાગઢના ખેડના બામણાસા ગામના. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજત નદી ગાંડીતુર બની. પાણીના તોફાની વેગમાં ઓજતના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા. પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા આ દ્રશ્યો ખેતરોના છે. અહીં ઓજત નદી ગાંડીતુર બની છે. ઓજત નદીનું પાણી ફરી વળતા બામણાસા ખેડ બેટમાં ફેરવાયું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે. આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે. સ્થાનિકે તેમની નજરે જે જોયું, કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે. લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો. 15 લોકો આ તબાહીના સાક્ષી બન્યા. પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે, તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા. ગામના જે ખેડૂતોની આંબાવાડી છે, તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું. પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા. હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા. હાલ આ પાણી ઓસરતા 5 દિવસ લાગશે. પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું, મોંઘી મોલાતને મોટું નુકસાન થયું. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની હાલાકી ક્યારે સાંભળશે સરકાર. માણાવદરમાં જવાનો બન્યા છે 15 લોકો માટે દેવદૂત. 15 મિનિટમાં 15 લોકોને ડૂબતા બચાવ્યા. જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે, જલ્દી કરો. ગીર પંથકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી NDRF SDRF ની ટીમના આ શબ્દો છે. ગામ વચ્ચે પૂરના પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે. આ દ્રશ્યો માણાવદરના ગીર પંથકના છે, જ્યાં પાણીના આ ધસમસતા પ્રવાહમાં 15 જેટલા લોકોના જીવ મુકાયા જોખમમાં. અંધાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે. લગભગ ગીડના મોટાભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પાણી વચ્ચે જ ગીડવાસીઓ જીવન જીવવા મજબૂર બન્યા છે. અહીં બાટવા ખારા ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવાવમાં ભયંકર પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી NDRF અને SDRF ની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું. જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું, કારણ કે ઘરમાં હવે દાણોય બચ્યો નથી. અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે, જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું.
અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે. જો કે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા. આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે, કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. દ્વારકામાં પૂરના પાણીમાં રમકડાની માફક તણાઈ ગઈ ગાડીઓ. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે અનરાધાર વરસાદથી સર્જાયેલ તબાહીના દ્રશ્યો સામે આવી ગયા. જોઈ શકાય છે કે એક કાર રમકડાની જેમ પૂરમાં તણાઈ રહી છે, ધસમસતા પ્રવાહ વચ્ચે ફંગોળાઈ રહી છે. કચ્છથી લઈને સુરત સુધી મેઘાએ સર્જી તારાજી, નદીના પૂરમાં તણાયા વાહનો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘકાંગા થયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું, તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ. તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો. અહીં પૂરના પ્રચંડ વેગમાં તોતિંગ ટ્રેક્ટર તણાયું. સદનસીબે ડ્રાઈવરનો અબાધ બચાવ થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો. જો કે ઘટના અંગેની જાણ થતા જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. માંડવી ગુદિયાળા ગામમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા. તો કલ્યાણપુરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પાણીના પૂર દિવાલો તોડીને નદીઓમાં ગચતા રહ્યા નજરે પડ્યા. આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. વિજલપોર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિત ગામોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાઈ ગયા. તો સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા રોડ બંધ થયો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા. દ્વારકાના ધડેચીમાં ફસાયેલા 9 લોકોને જવાનોએ બચાવ્યા છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ છે. ગામથી લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે દ્વારકા જિલ્લાના ધડેચી ગામે ખેતરમાં 9 લોકો ફસાયા હતા. આ અંગેની એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધડેચી ગામે જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા. ભારે વરસાદના કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પાણી ફરી વળ્યા. હડમત્યા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ વહેતો થયો. મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા. હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેઘો બન્યો મુસીબતરૂપ. દ્વારકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે, ત્યારે મંગળવારે પણ મેઘો મુસીબત બનીને ત્રાટકતા અહીંના હાલ બેહાલ થઈ ગયા. ભાટિયા ભોગાત વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભોગાત રોડ પરના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ એવો વિનાશ વેર્યો કે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો. મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ખેતરોમાં ભરાયા છે. કુદરતના ક્રોધ સામે કિસાનો લાચાર બની ગયા છે. દ્વારકા ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો. વર્તુ 2 ડેમના 4 દરવાજે 1 ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 14 ગામોને એલર્ટ કરવામાં આવતા જામરાવલ સહિતના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી, સાથે જ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી. દ્વારકા બેટમાં ફેરવાયા બાદ સીએમએ કર્યું હવાઈ નિરીક્ષણ. દ્વારકામાં કઈ હદે મેઘરાજાએ વિનાશ વેર્યો છે એ જુઓ. દ્વારકા પંથકમાં એક અઠવાડિયામાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓથી લઈને શહેર બધું જ ડૂબી ગયું. અહીં આપ ફાટતા દ્વારકા શહેરથી લઈને ગામડાના ખેતરો તો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર આકાશી આફતની ખતરનાક તસવીર જ દેખાઈ રહી છે. ખેડૂતો હોંશે હોંશે પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. પાક લહેરાતો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. અહીં કુદરતનો ક્રોધ એવો વરસ્યો કે બધું જ વેરણ ચીરણ થઈ ગયું. ખેતરોમાં ઉભો પાક રમણ ભમણ થઈ ગયો. ખેડૂતોની મહેનત, ખેડૂતોના સપના આ વરસાદી પૂરમાં ધોવાતા હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે તારાજી બાદ દ્વારકા પંથકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા સીએમ પહોંચ્યા. હેલિકોપ્ટરમાં અધિકારીઓ સાથે ખેતરોમાં થયેલી જળ તબાહીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. સુરતમાં પૂરે તબાહી મચાવી, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સુરતમાં કઈ હદે વરસાદે તારાજી સર્જી છે તે કહેવા માટે આ તસવીરો પૂરતી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ સપાટો બોલાવતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જુઓ સુરતના પૂર્ણા કંભાળિયા વિસ્તારનો દ્રશ્યો.
અહીં ભારે વરસાદ બાદ ખાડીપુરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી થઈ. પૂરના પાણીએ આખા વિસ્તારને બાનમાં લેતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું. શાળામાં પણ પાણી ભરાતા છેલ્લા બે દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ છે. પાદર ફળિયું, હળપતિવાસ, ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા. અનેક લોકોના ઘરમાં પાણી ધસી ગયા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો સુરતનું પર્વત પાટિયા પણ બેટમાં ફેરવાયું. અહીં એવો વરસાદ પડ્યો કે આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં છે. અંધારધાર વરસાદથી સુરતના પર્વત પાટિયા વિસ્તાર આખો ડૂબી ગયો. સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાણી બેક મારતા ઘરમાં પાણી ઘૂસ્યા. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. મીઠી ખાડી કાંઠો 40 કલાકથી પાણીમાં ગરકાવ છે. તો સુરતના નેશનલ હાઈવે 48થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ છે. સારુલી નજીક રોડ પર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશ કરે છે. સુરતના ગામડાઓ બેટમાં ફેરવાયા. તણાયા વાહનો, આદર્શ નિવાસી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. સુરતમાં પડી રહેલા અંધારધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઉભી થઈ છે. સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બદ્રી ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ છે. બલેશ્વર ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વહીવટીતંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરી 30-35 લોકોને બચાવવામાં આવ્યા. તો પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા હતા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ ઉભો થયો. શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી. સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી. સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. ત્યારે સરથાણાની એક હોસ્ટેલમાં અટવાઈ પડેલા વિદ્યાર્થીઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્ટેલમાં ખાડીપુરના પાણી ઘૂસી જતા 45 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા. જો કે વિદ્યાર્થીઓ ફસાયા હોવાનો કોલ મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તમામ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. તમામને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હોસ્ટેલમાં 4-5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના પગલે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા. સુરતમાં સતત 3જા દિવસે અવિરત વરસી રહેલા વરસાદના પરિણામે રેસુ ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજી પણ પાણી ઓસર્યા નથી. છેલ્લા 3 દિવસથી અહીંયા 2-4 ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેનો નિકાલ હજી સુધી થયો નથી, જેના પરિણામે સેંકડો લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 20-30 જેટલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરતમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે. રોડ દરિયા બની ગયા છે. સુરતમાં મેઘરાજાએ સવારથી જ ધડબડાટી બોલાવતા ડાયમંડ નગરીના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. જ્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. સુરતના નેશનલ હાઈવે 48થી સુરતને જોડતો કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. અહીંયા એવું પૂર આવ્યું કે આખો હાઈવે જ પાણીમાં ગાયબ થઈ ગયો. રસ્તો શોધે પણ મળતો નથી. જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગે છે. સારોડી નજીક રોડ ઉપર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નંદુરબાર ધુલિયાથી તમામ આવતા વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશે છે, તેને મુશ્કેલી પડી રહી છે. આ બાજુ સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ વીઆઈપી રોડ આખો બેટમાં ફેરવાયો છે. રસ્તા પર 3-4 ફૂટના પાણી ભરાયા છે. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા 3 દિવસથી આ જ સ્થિતિ છે. 3 દિવસથી સુરતમાં પાણી ઓસર્યા નથી. સુરત જિલ્લાના બારડોલીમાં અવિરત ધોધમાર વરસાદના પગલે નગરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં વધારો થયો છે. બારડોલીના કાલિકા ચોક પાસે વડનું મોટું વૃક્ષ શૌચાલયના મકાન ઉપર ધરાશાયી થયું. બારડોલી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. વીજ કંપનીના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.